છો વિદ્યાર્થી મિત્રો, આજે વિષય વિજ્ઞાન ધોરણ 7 માટે આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 4 ઉષ્મા વિશે ભણી ગયા છીએ, બરાબર છે. આજે જે કરાવવાની છું તે આપણા સ્કૂલમાંથી તમને લોકોને બધાને સ્વાધ્યાય પોથી આપવામાં આવી છે, બરાબર. બધા પાસે સ્વાધ્યાય પોથી હશે જ. વિડીયો જ્યારે જોવા માટે બેસો ત્યારે તમારી પાસે સ્વાધ્યાય પોથી, પેન અને પેન્સિલ હોવા જોઈએ. બીજી વસ્તુ કે હું અત્યારે તમને પહેલાં એમસીક્યુ સોલ્વ કરાવું છું આપણે સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 4 ઉષ્મા, બરાબર. હવે એમાં હું તમને સોલ્વ કરાવું એ પહેલાં કે હું ક્વેશ્ચન બોલી તો તમને એનો આન્સર આવડતો હોય તો પેન્સિલથી તમે રાઇટ કરી શકો, પછી હું તમને જવાબ આપું ત્યારે તમને ખબર પડે કે અમે જે ભણ્યા છીએ એમાંથી કેટલું આવડે છે, બરાબર. ખોટો હોય તો પછી તમે પેન્સિલથી પૂછી શકો, એટલે પેન અને પેન્સિલ સાથે રાખવા. ચલો હવે જોઈએ એમાં ક્વેશ્ચન નંબર પહેલો છે કે તાપમાનનું માપન કરતા સાધનને ખાલી જગ્યા કહે છે. આપણે આવ્યું હતું સમજાયું ત્યારે, બરાબર, કે તાપમાનનું માપન કરવું હોય તો એવા સાધનને શું કહેવાય, તો કે એ બેરોમીટર, થર્મોમીટર, વોલ્ટમીટર કે વજનિયું. ચલો લખો, એમાં સહેલો જ છે સાવ, એમ આવે થર્મોમીટર. ચલો થર્મોમીટર બી. બીજો એમસીક્યુ, થર્મોમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે જે ખાલી જગ્યા વડે દર્શાવાય છે, બરાબર. તો એમાં સેલ્સિયસ એસ, સી, એમ કે ટી. ચલો તો એમાં આપણને બધાને ખબર જ છે બી આવશે એમાં, કે સેલ્સિયસ સી વડે દર્શાવાય છે, બરાબર. ચલો ક્લિનિકલ થર્મોમીટરથી ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીનું તાપમાન મપાય છે. ક્લિનિકલ કીધું છે, ધ્યાન રાખજો. એમસીક્યુ આપેલા છે 15-32, 0-42, 25-42 કે 35-42. ચલો લખું, એમાં આવશે ડી, 35-42, બરાબર. ક્લિનિકલમાં એટલું આપણે માપી શકીએ છીએ. ચલો ચોથો, ક્લિનિકલ થર્મોમીટરમાં કયા માપક્રમ દર્શાવેલ હોય છે, તો કે માત્ર સેલ્સિયસ સી, માત્ર ફેરનહીટ એટલે કે એફ, કે સી અને એફ કે ટી. તો એમાં આપણને ખબર જ છે ખાલી સી કે એફ હોતો નથી, બંને હોય, એટલે એમાં આવશે સી, સેલ્સિયસ સી અને એફ, ઓપ્શન સી, બરાબર. ચલો એના પછીનું, થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે, કયું પ્રવાહી એમાં વપરાય છે, તો કે પાણી, રંગીન પાણી, અભિરંજક કે પારો. તો આપણે આખા ચેપ્ટરમાં પારા વિશે ચર્ચા કરી જ છે, બરાબર. તો એમાં ડી આવશે, પારો. ચલો છઠ્ઠો, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે. ઓપ્શન બોલું છું, 37°C, 17, 27 કે 7. ચલો લખું, એમાં આવશે 37, એટલે કે ઓપ્શન એ. ચલો એના પછીનો, આ એમસીક્યુમાં જે વસ્તુ આવે છે ને એ તમે ધ્યાન રાખજો, કેમ કે પાછળના તફાવત જે છે એ હું તમને જાતે લખવા આપવાની છું, બરાબર છે. ચલો સાતમો, આદિત્ય અને ક્રિષ્ના શરીરનું તાપમાન માપ્યું, તો આદિત્યના શરીરનું તાપમાન 98.6 ફેરનહીટ અને ક્રિષ્ના શરીરનું તાપમાન 37°C થયું, તો કયું વિધાન સાચું છે. ઓપ્શન બોલું છું એ, આદિત્યના શરીરનું તાપમાન ક્રિષ્ના શરીરના તાપમાન કરતાં ઓછું છે, આદિત્યના શરીરનું તાપમાન સામાન્ય છે, બંનેના શરીરનું તાપમાન સામાન્ય છે અને બંને જણાને તાવ છે, બરાબર. કયું આવશે એમાં, તો કે ઓલું ફેરનહીટમાં માપેલું છે અને ક્રિષ્નું જે છે તાપમાન એ સેલ્સિયસમાં માપેલું છે. બે છે તો સર વ્યવસ્થિત જ, બરાબર, કે જે સામાન્ય તાપમાન હોવું જોઈએ તે જ છે. ઓલું ફેરનહીટમાં છે એટલે 98.6 છે અને આને સેલ્સિયસમાં માપ્યું એટલે 37 છે. તો શું આવશે એમાં, ઓપ્શન આવશે સી, કે બંનેના શરીરનું તાપમાન કેવું છે, સામાન્ય જ છે, બરાબર. ચલો આઠમો, સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ ખાલી જગ્યાથી ખાલી જગ્યા હોય છે. થર્મોમીટરમાં કઈ હોય, ઓમાં તો આપણે જોયું 35-42 હોય, થર્મોમીટરમાં લેબોરેટરી થર્મોમીટર છે એમાં કયું હોય. ઓપ્શન બોલું છું, -10°C -110, બી છે -10 થી ખાલી 110, સી છે 10 થી 110 અને ડી છે 10 થી -110. તો એમાં સાચો ઓપ્શન આવશે બી, -10°C 110, બરાબર, એટલે બી. ચલો નવમો ક્વેશ્ચન,
રસોઈ માટે વપરાતી સ્ટેઇનલેસ સ્ટીલની તળવાની કળાઈના તળીએ તાંબાનું સ્તર લગાવેલું હોય છે, કારણ કે તાંબાનું તળિયું કળાઈને વધુ મજબૂત બનાવે છે. આવી કળાઈ રંગીન જણાય છે. સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબાનો સાફ કરવું સરળ છે. બરાબર, કયું ઓપ્શન આવશે? તો એમાં આવશે સી. શું કામ? તો કે સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબુ વધુ સુવાહક છે, એટલે ઝડપથી ગરમ થાય એટલા માટે. બરાબર, એટલે સી ઓપ્શન આવશે. ચલો દસમો, સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી ખાલી જગ્યાના કારણે પહોંચે છે. એમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મીય વિકિરણ કે આપેલ તમામ. તેમાં વિકિરણ આવશે, ઉષ્મીય વિકિરણ, એટલે કે સી. ચલો અગિયારમો, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા ચમચીનો બીજો છેડો લખો. એમાં ઉષ્મા વહનની પ્રક્રિયાથી ઠંડો પડશે, ઉષ્મા નયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે, ઉષ્મા વિકિરણ પ્રક્રિયાને લીધે ઠંડો પડશે કે ઠંડો પડતો નથી. તમે આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડો તો એનો બીજો છેડો તો કે કાંઈ ફેર ન પડે, ઠંડો પડતો નથી, એટલે એમાં આવશે ડી, ઠંડો પડતો નથી. બરાબર છે. ચલો બારમો, ઉષ્મા પ્રસરણની કઈ પ્રક્રિયામાં માધ્યમની જરૂર નથી. બરાબર લખો. એમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ કે એ બી બંને. ચલો લખું તમે પેન્સિલથી સાચું છે ખોટું એમ સેજ જોતા જાજો. બરાબર, ઉષ્મા પ્રસરણની કઈ પ્રક્રિયામાં માધ્યમની જરૂર નથી. એમાં આવશે ઉષ્મીય વિકિરણ, સી. બરાબર, હું બોલું છું એ ખાસ પ્રશ્ન તમે જોજો કે તમે જે લખ્યું છે સાચું છે કે હું બોલું છું તમે વ્યવસ્થિત લખી શકો છો. ઓપ્શન અને જે અંદર આપેલું હોય બધું બોલું છું એટલા માટે, કેમકે જો અત્યારે ખોટું ટીક કરશો તો એક્ઝામમાં પણ ખોટું જ લખશો. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું. જો કાંઈ પ્રશ્ન થાય તો તમારે ફોટો પાડી અથવા તો ક્વેશ્ચન કરી અને તમને નંબર આપેલા જ છે એમાં તમે પૂછી શકો છો. ચલો 30 સેલ્સિયસ તાપમાનવાળા 1 લિટર પાણીને 50 સેલ્સિયસ તાપમાનના 1 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન ખાલી જગ્યા હોય. બરાબર, તો કે 80, 50થી વધુ પરંતુ 80થી ઓછું, સી છે 20 કે ડી છે 30 સેલ્સિયસથી 50ની વચ્ચેનું. બરાબર, તમે એને બેને ભેગું કરી દો તો શું થાય? તો કે તાપમાન વધી જાય. તો કે ના, કેટલું રહે? તો કે 30 સેલ્સિયસથી 50નું જ રહે. બરાબર, એમાં આવશે ડી, 13માં ડી. ચલો 14મો, 40 સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય છે? એ ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે છે, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં, ઉષ્મા પાણીની ગોળા તરફ વહે છે કે ડી ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે. ચલો એમાં લખો જોઈએ શું આવશે. તો કે એમાં આવશે બી, ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં, એવું કાંઈ થશે નહીં. ચલો ક્લિયર. ચલો 15મો, આદિત્ય, ક્રિસ અને તેજસ 3 મિત્રો ઉનાળાની બપોરે ઘરની બહાર રમે છે. આદિત્યએ સફેદ શર્ટ, ક્રિસે લાલ શર્ટ અને તેજસે કાળો શર્ટ પહેર્યો છે, તો સૌથી વધુ ગરમી કોને લાગશે? આપણે આ પ્રયોગ મેં કીધો હતો, બે ડબ્બામાં કલર કરીને રાખો અથવા તો કોઈ પણ વસ્તુ ઉષ્મા કેનું શોષણ વધારે કરે. તો કે જેને કાળા કલરનો શર્ટ પહેર્યો છે તે કોને પહેર્યો છે જોવો જોઈએ. તો કે એમાં આવશે સી, તેજસે બ્લેક કલરનો પહેર્યો છે એટલે એને વધુ ગરમી લાગશે, એટલે સી આવશે એમાં. ચલો 16મો, 4 ટુકડાઓને સૂર્યપ્રકાશમાં 1 કલાક રાખવામાં આવે તો કયો ટુકડો વધારે ગરમ થશે? એ લોખંડનો, બી કાચનો, સી લાકડાનો કે પ્લાસ્ટિકનો. તો એમાં લોખંડનો ટુકડો છે એ વધારે ગરમ થશે, તો એમાં આવશે એ. બરાબર, ચલો 16 MCQ ક્લિયર. વ્યવસ્થિત તમે પણ જોયા, ટીક કર્યા હશે ને, આઈડિયા આવી ગયો હશે આપણને એક વિડીયોમાં સમજાવેલું છે ને એના પછી કેટલું આવડું છે. બરાબર છે. ચલો હવે આપણે જોશું ખાલી જગ્યા, એમાં પણ તમે પેન્સિલથી લખી શકો છો અને પછી હું બોલું તો તમારે સુધારા વધારા થઈ શકે. ચલો ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં એમ કીધું છે. આપણા શરીરનું તાપમાન માપવું હોય તો ક્લિનિકલ થર્મોમીટર વપરાય.
કોઈ પણ પાણી છે દૂધ છે એનું તાપમાન માપવું હોય તો સિક્યુ વપરાય લેબોરેટરી થર્મોમીટર, પણ આમાં વાપરી શકાય નહીં એમ કીધું છે, એટલે આવશે ક્લિનિકલ થર્મોમીટર. બરાબર. ચલો, હવામાન ખાતું ખાલી જગ્યાની મદદથી તાપમાન માપે છે, તો એમાં આવશે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. બરાબર. ચલો, ત્રીજો, ઉષ્માના મંદવાહકો ખાલી જગ્યા કહેવાય, તો કે એને મંદવાહકોને શું કહેવાય, અવાહક પણ કહેવાય, અવાહકો. ચલો, દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીનની ઝડપથી ખાલી જગ્યા થાય, શું થાય, તો કે જમીન ઝડપથી ગરમ થાય છે. બરાબર, તો એમાં આવશે ગરમ. ચલો, પાંચમો, આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે ખાલી જગ્યા દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ, તો એમાં આવશે ઉષ્મા વિકિરણ દ્વારા. ગરમ દૂધના ગ્લાસમાં, છઠ્ઠો, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે, તેમાં આવશે ઉષ્મા વહનો દ્વારા બીજા છેડા વહન થતું હોય ઉષ્માનું એટલે પહોંચે. બરાબર. ચલો, છઠ્ઠામાં આવશે ઉષ્મા વહન. સાતમો, ખાલી જગ્યા રંગના કપડાં હરવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે, તો એમાં આવશે ઘેરા રંગના કપડાં ઉષ્માનું શોષણ કેવું કરે છે, વધુ કરે છે. ચલો, ઘેરા એમાં. બરાબર. ચલો, અહીં સુધી ક્લિયર. ક્વેશ્ચન નંબર 3 છે, વિધાન સાચું છે કે ખોટું, તમે એમાં પણ રાઇટ કરી શકો છો. બરાબર, જે આવતું હોય પછી બોલું, ત્યારે તમારે ખોટું હોય તો સુધારી નાખવાનું. ચલો, ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવેલું છે, તો કે હા સાચું છે. બરાબર, પહેલાં ફેનરીટ હતું, હવે કયું આવે છે, સેલ્સિયસ તાપમાન, એટલે કે સાચું. થર્મોમીટરના ઉપયોગ પહેલાં અને પછી તેને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. થર્મોમીટરના ઉપયોગ પહેલાં તો આપણે આવી ગયું હતું સાવધાનીમાં, તો એમાં આવશે સાચું. ચલો, આની સાથે તમે એ પણ કરી શકો, તમારી સ્વાધ્યાય પોથી આ પાઠ તમે વિડીયો જોઈ લીધો હોય ને, પછી આખા પાઠમાં જે નાનું નાનું હોય ને તમારે પેન્સિલથી જોઈ લેવાય કે આવડે છે કે નહીં, પછી આના જ્યારે પાઠ પૂરો થશે ને એવી રીતે જ આપણે આવશે કે પાઠ પૂરો થઈ જાય. બરાબર છે. પછી તરત જ તમને હોમવર્કનો વિડીયો આવશે કે આ સ્વાધ્યાય પોથી હું અત્યારથી વિડીયો બતાવું છું, એ તમારે લખવાની રહેશે એવી રીતના. બરાબર, તો એ પણ તમે કરી શકો છો. અને CWમાં શું વર્ક આપવું એ હું તમને પછી ચર્ચા કરીશ, એનો પણ એક વિડીયો બનાવી અને મોકલીશ કે સ્વાધ્યાય પોથી શું લખવું. બરાબર, એ આ પાઠ એના પછીનો ચાલુ કરશે ત્યારે એની ચર્ચા પણ હું કરી દઈશ તમને. એટલે એ વસ્તુ ખાસ જોવી કે પહેલાં લખી લ્યો ને તો પછી તમારે ઝડપ થાય લખવાનું. ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપી શકાય છે. ક્લિનિકલ વડે ખાલી શરીરનું તાપમાન જ મપાય, દૂધનું પાણીનું કે કંઈ મપાય નહીં, એટલે એ વિધાન કેવું આવે, ખોટું. વિવિધ હેતુઓ માટે એક જ થર્મોમીટર વપરાય, ગમે એ વસ્તુ માપવી હોય, ગમે એ હેતુ હોય, આપણો એક જ થર્મોમીટર વપરાય, ખોટું. ચલો, સમાન માપ તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થાય છે. સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થાય છે, તો કે ખોટું. છઠ્ઠો છે, બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. બરાબર, તો કે હા સાચું. ચલો, હવે આવે છે ક્વેશ્ચન નંબર 4, યોગ્ય ઝોડકા જોડો. એમાં પહેલું છે, ભૂમિય પવનો વહે છે, તો કે ક્યારે વહે ભૂમિય પવન, તો કે રાત્રિ દરમિયાન, એટલે પહેલાંની સામે લખો ડી. ચલો, બીજો, દરિયાઈ પવનો વહે છે, તો ક્યારે વહે દરિયાઈ પવન, તો કે દિવસ દરમિયાન, તો બીજાની સામે લખો સી, દિવસ દરમિયાન. ત્રીજો છે, ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, ક્યારે ઘેરા રંગના વસ્ત્રોની પસંદગી કરીએ આપણે, તો કે શિયાળામાં, ત્રીજાની સામે લખો બી. ચલો, ચોથો, હળવા રંગના વસ્ત્રોની પસંદગી પામે છે, બરાબર, તો એ આવશે ઉનાળામાં, એટલે એની સામે લખો એ. ચલો, હવે જુઓ, ઉષ્માના નીચેનું વર્ગીકરણ મેં આ પાઠ સમજાવતી હતી ત્યારે જ કીધું હતું કે વર્ગીકરણમાં પૂછાશે. બરાબર, ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થો. બરાબર, તો કે ઉષ્માના સુવાહક એટલે કે જેમાંથી ઉષ્મા પસાર થવા દે તે, તો સુવાહક પદાર્થોમાં આવશે, ઉપર આપેલું જ છે, એમાં આવશે લોખંડની ચાવી, તાંબાનો સળિયો અને એલ્યુમિનિયમ. બરાબર, આ ત્રણ વસ્તુ છે ઉષ્માના સુવાહકમાં આવશે, અને ઉષ્માના અવાહક પદાર્થોમાં પ્લાસ્ટિક, લાકડું
એબોનાઇટનો સળિયો અને પ્લાસ્ટિકની પેન, બરાબર આટલી વસ્તુ આવશે પદાર્થના અવાહકોમાં. ચલો અહીં સુધી ક્લિયર. હવે આવે છે ક્વેશ્ચન નંબર 6, વ્યાખ્યા આપો. બરાબર, વ્યાખ્યા આપો. ચલો એમાં જોવો તો કે ઉષ્મા વહનની વ્યાખ્યા છે તો કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ગરમ છેડાથી ઠંડા છેડા સુધી જાય તો એને કહેવાય ઉષ્મા વહન. આપણે આ પ્રયોગ મીણબત્તીવાળો બરાબર એમાં જ આવી ગયું છે. ચલો સુવાહકો અને મંદવાહકો, પહેલી વ્યાખ્યા લખાઈ ગઈ, ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. બીજું, ઉષ્માના સુવાહક પદાર્થો, તો કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે તે પદાર્થોને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. સરળતાથી એમાંથી પસાર થવા દેતા હોય, બરાબર, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. બરાબર, ચલો ઉષ્માના મંદવાહકો, તો કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી એટલે કે સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહકો કહે છે. કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહકો કહે છે. ચલો હવે ત્રણે ત્રણ વ્યાખ્યા ક્લિયર. હવે જુઓ, છઠ્ઠા ક્વેશ્ચનમાં ખાલી ત્રણ વ્યાખ્યા જ હતી, આ મેં આપી દીધી. બરાબર, હવે તમે ક્વેશ્ચન નંબર 9 છે કે તફાવતના બે બે મુદ્દા લખો. એમાં જોવો, જો બીજો છે ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદવાહક. બરાબર, તો એમાં તમે પહેલાં જ મુદ્દામાં શું લખી શકો, તો કે પહેલાં મુદ્દામાં બેમાં ઉષ્મા સુવાહક અને ઉષ્મા મંદવાહકની વ્યાખ્યા લખી શકો. બરાબર, અને બીજા મુદ્દામાં તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ વગેરે ધાતુઓ સુવાહક છે કે બેના એક્ઝામ્પલ લખી શકો. એ આપણે વર્ગીકરણમાં લખ્યા જ હમણાં, તો જોઈ જોઈને જ છે બે વસ્તુ, તો એ તમને આવડી જવી જોઈએ. બરાબર છે, તો આ વસ્તુ તમારે જાતે લખવાની છે અને વિડીયો જોયા પછી તરત જ આ સ્વાધ્યાય પોથીના જેટલા ક્વેશ્ચન છે એના ફોટા આવવા જોઈએ. બરાબર છે, તો આ વસ્તુ તમને સુવાહક અને મંદવાહકનો, તો કે આ તફાવત આગળ જોઈને જ આપણે લખાવેલું છે, એમાંથી જોઈને જ લખવાનું છે, તો આવડી છે. બીજું છે, ચલો હવે છે લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર. બરાબર છે, એ બેના સામે શું છે તફાવતના મુદ્દા છે. તો પહેલાઓમાં તફાવતમાં શું આવશે લેબોરેટરી થર્મોમીટરના તફાવતમાં, તો કે તેમાં -10°C થી 110°C સુધીનું તાપમાન દર્શાવતા આંક આપેલા હોય છે અને સામે કેટલા હોય, તો કે તેમાં 35°C થી 42°C સુધીના તાપમાન દર્શાવેલા હોય છે. પછી લેબોરેટરી થર્મોમીટરમાં બીજો મુદ્દો કે તેમાં ખાંચ હોતી નથી અને સામે શું આવશે બીજામાં, તો કે તેમાં ખાંચ હોય છે. એટલે જ ક્લિનિકલ થર્મોમીટર આપણે બહાર કાઢી અને પછી માપીએ. શું કામ, તો કે ખાંચનું કાર્ય છે કે એ પારાને ઉપર નીચે થવા દેતો નથી. ચલો લેબોરેટરીમાં ત્રીજો મુદ્દો, તો કે તે પદાર્થોનું તાપમાન માપવા માટે વપરાય છે. અને ક્લિનિકલમાં સામે મુદ્દો લખવો હોય તો તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. ક્લિયર, આ વસ્તુ બે તફાવત થઈ ગયા. હવે ક્વેશ્ચન નંબર 7 છે, એમાં 11 ક્વેશ્ચન આપેલા છે. બરાબર છે, એમાં પહેલાં તો ખાસ વ્યાખ્યા જ છે. એમાં પહેલી વ્યાખ્યા ઉષ્મા નયન, તો કે ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં ઉપર તરફ ગતિ કરે છે, બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે અને આમ હવા ગરમ થાય જેને ઉષ્મા નયન કહે છે. બરાબર છે, ચલો હવે આવે છે ઉષ્મીય વિકિરણ એટલે શું, તો કે સૂર્યમાંથી આપણા સુધી આવતી ઉષ્માને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી અને આ પ્રક્રિયાને ઉષ્મા વિકિરણ કહે છે. બરાબર, પાછું બોલું છું, સૂર્યમાંથી આપણા સુધી આવતી ઉષ્માને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી અને આ પ્રક્રિયાને ઉષ્મીય વિકિરણ કહે છે. ચલો એના પછીનો છે તાપમાન એટલે શું, તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એટલે કે તાપમાન તરીકે ઓળખાય છે. પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન એટલે કે તાપમાન તરીકે ઓળખાય છે. ચલો ચોથો છે તાપમાનનો એકમ જણાવો અંશ સેલ્સિયસ અને કૌંસમાં લખજો અંશ ફેનરહીટ અથવા તો કેલ્વિન. અંશ
ફેનરહિટ અથવા તો કેલ્વિન, બરાબર? એટલે ત્રણે ત્રણ ઓપ્શ લખી નાખજો. પછી ચલો 5 થી 11 ક્વેશ્ચન જે છે, બરાબર, એ હું તમને 5 થી 11 ક્વેશ્ચન ધ્યાન રાખજો. તબીબ થર્મોમીટર એટલે શું, ત્યાંથી 11 ક્વેશ્ચન સુધીના હું પેજમાં તમને ફોટો પાડી દઈશ, બરાબર છે? ફોટો પાડું એટલે એ તમારે ફોટો મોકલાવું, નહીં તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે ભૂલા વગર, બરાબર. આ ફોટો હું પાડીને તમને આની વિડીયોની સાથે જ મોકલાવીશ, એ તમારે સ્વાધ્યાય પોથીમાં જોઈ અને લખી નાખવાનું છે. બાકી બધું મેં લખાવી દીધું છે, બરાબર છે? ચલો, બાકી કંઈ ક્વેરી હોય તો બોલજો, અને એમાં ફોટો સાથે કે વિડીયો મોકલી અને તમે એ શેર કરી શકો છો, બરાબર. થેન્ક યુ.